साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીના રોડ શોમાં ટ્રાફિક જામ, પંજાબના મુખ્યમંત્રીને પાછળના રસ્તેથી બારોબાર રવાના કરાયા તો પ્રાંતિજ પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો। પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો હોવા છતાંય પ્રાંતિજ પોલીસ ટ્રાફિક ડાયવર્ટ ના કરતા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા। પ્રાંતિજ ખાતે આપનો રોડ શોમાં ટ્રાફિક જામ, પંજાબના મુખ્ય રોડ શોને લઈને ટ્રાફિક જામ થયો। તો 1.5 કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો। ડમ્પરો પણ અંદર ઘસી આવતા ટ્રાફિક કંટ્રોલ બહાર થયો હતો। તો રોડ શો દરમિયાન ભાજપ કાર્યકરો તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઝંડા લગાવવાને લઈને સામસામે આવી ગયા હતા અને એકબીજા સામે ઉશ્કેરાઈ ભર્યું વર્તન કર્યું હતું। तो प्रांतिज पोलिस द्वारा बने बाजु साम सामे झंडा लईने दौड़ी आवेल भाजप ने आम आदमी पार्टी ना कार्यकर्ताओं ने विखूटा पाड्या हता। तो पंजाब मुख्यमंत्री भगवंत मान नो रोड शो होवा छतां पोलिस द्वारा ट्राफिक ने डायवर्ट करवामां आव्यो न हतो। प्रांतिज पोलिस ट्राफिक कंट्रोल न करी शकी। पाछळने रस्ते थी पंजाब ना मुख्यमंत्री ने रवाना कर्या। ત્યારે પંજાબના મુખ્યમંત્રી આવતા હોય અને તેઓનો રોડ શો હોય છતાંય પ્રાંતિજ પોલીસ દ્વારા ટ્રાફિક કંટ્રોલ ન કરાતા પ્રાંતિજ પોલીસ ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા હતા। તો ટ્રાફિક જામ થતા પંજાબના મુખ્યમંત્રીને બહાર નીકળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને પાછલા રસ્તેથી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। એક કલાક સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વાહન ચાલકો પરેશાન, પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો। पोलिस द्वारा ट्राफिक उपर कंट्रोल न करी शकता अनेक वाहन चालको ट्राफिक मा परेशान थया हता। उमंग रावल, ZSTV, प्रांतिज।